साबरकांठा જિલ્લાની સાત તાલુકા પંચાયતની જિલ્લા પંચાયતમાં પ્રમુખ ઉપપ્રમુખની બિનહરે વરણી કરાઈ હતી. પ્રાંતિક તાલુકા પંચાયતમાં ભાજપના મેન્ડેટ વિરુદ્ધ 11 સદસ્યોએ મતદાન કરીને બળવો કર્યો હતો અને પ્રમુખ ઉપપ્રમુખ બન્યા હતા તો આવનારા સમયમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરનારા સદસ્યોને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી થશે. साबरकांठा जिला पंचायत अने आठ तालुका पंचायत में 8 वर्षनी मुदत पूर्ण थवाने लईने 9 प्रमुख अने उपप्रमुख माटेनी चयन प्रक्रिया बाद प्रमुख उपप्रमुखना नामों जाहेर करवामां आव्या हता. त्यारबाद उम्मीदवारे उम्मीदवारी पत्रों भर्या हता. बादमां आजे आठ तालुका पंचायत अने जिला पंचायत में खास सामान्य सभा में चूंटणी अधिकारीनी उपस्थितिमां प्रक्रिया हाथ धरवामां आवी हती, जेने लईने प्रमुख उपप्रमुख सामे हिम्मतनगर, ईडर, वडाली, खेरब्रह्मा, पोशीना, विजयनगर तथा तलोद तालुका पंचायत अने साबरकांठा जिला पंचायत में भाजपना उम्मीदवारों सिवाय कोईना उम्मीदवारी पत्रों नहीं भराता तमाम सात तालुका पंचायत अने साबरकांठा जिला पंचायत प्रमुख उपप्रमुख ने बिनहरीफ जाहिर करवामां आव्या हता. तो साबरकांठा जिला पंचायत नवा महिला प्रमुखे भाजपनो आभार मान्यो हतो અને સૌને સાથે લઈને જિલ્લા પંચાયતની કામગીરી કરવામાં આવશે તેવી વાત કરી હતી. સાબરકાંઠા જિલ્લાની પ્રાંતિક તાલુકા પંચાયતમાં પક્ષે જાહેર કરેલ પ્રમુખ અને ઉપપ્રમુખના ઉમેદવારો ઉપરાંત ભાજપના જ બે ઉમેદવારે પોતાના ઉમેદવારી પત્રો ભર્યા હતા, જેને લઈને રાજકારણમાં ગરમાવો આવ્યો હતો. ત્યારબાદ પ્રાંતિકના ધારાસભ્ય સહિત સંગઠન દ્વારા મેન્ડેટ સાથે ફોર્મ ભરેલા ઉમેદવારોને સમજાવટ કરવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતા, જેમાં નિષ્ફળતા જોવા સામે મળી હતી અને આજે પ્રાંતિક તાલુકા પંચાયતમાં ખાસ સામાન્ય સભામાં પ્રમુખ અને ઉપપ્રમુખના બે બે ઉમેદવારો વચ્ચે ચૂંટણી પ્રક્રિયા શરૂ કરવામાં આવી હતી, જેને લઈને 20 સદસ્યોની તાલુકા પંચાયતમાં એક સદસ્યનું અવસાન થવાને લઈને 19 સદસ્યો હતા, જેમાં 3 કોંગ્રેસ અને 16 ભાજપના હતા. ભારતીય જનતા પાર્ટીએ મને જે તક આપી એ બદલ પાર્ટીનો ખૂબ ખૂબ આભાર. સૌને સાથે રાખીને કામ કરીશું, જે પણ અધૂરા કામ હશે એ પૂરા કરીશું. નરેન્દ્રભાઈ મોદી સાહેબને જે સૂત્ર આપ્યું છે એ સૌનો સાથ, સૌનો વિકાસ એ સાકાર કરવા પ્રયત્ન કરીશું. બેન, તમારી લોક જે સામાન્ય સભા પર તમારી ભરાય છે, સામાન્ય સભામાં પણ પંખા મૂકવા પડતા હોય છે, તો શું કરશો? બધી જ વ્યવસ્થા કરી દઈશું. તો આજની સામાન્ય સભામાં કોંગ્રેસના સદસ્ય ગેરહાજર હતા, જેથી 16 સદસ્યોએ પ્રમુખ અને ઉપપ્રમુખના 4 ઉમેદવારોને મતદાન કર્યું હતું, જેને લઈને ભાજપના જ વર્તમાન પ્રમુખ સહિત 11 ઉમેદવારોએ પક્ષે આપેલ મેન્ડેટવાળા ઉમેદવાર સામેના પ્રમુખ ઉપપ્રમુખને મતદાન કર્યું હતું, જેથી તો 5 સદસ્યોએ પક્ષના મેન્ડેટના ઉમેદવાર તરફે મતદાન કર્યું હતું, જેથી ભાજપના સદસ્યોએ ભાજપ સામે બળવો કરીને પ્રમુખ અને ઉપપ્રમુખ બનતા સાબરકાંઠા જિલ્લામાં ખળભળાટ મચી જવા પામ્યો છે. સાબરકાંઠા જિલ્લા પંચાયત અને આઠ તાલુકા પંચાયતમાં 2.5 વર્ષની બાદ પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં પ્રાંતિજમાં ભાજપના 11 સદસ્યોએ ભાજપમાં સામે બળવો કરતા આગામી દિવસમાં તાલુકા પંચાયતમાં પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરવા બદલ સદસ્ય સામે આગામી કોઈ પણ સમય સસ્પેન્ડ થઈ શકે છે. સુરેશ થોરી સાથે તનિષા પરમાર, સીડી ન્યૂઝ, હિંમતનગર. સાબરકાંઠા જિલ્લા પંચાયતમાં જિલ્લા પંચાયતના જે પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણી હતી એમાં ભારતીય જનતા પાર્ટીના બંને ઉમેદવારો બિલકુલ નિર્વિઘ્ને ચૂંટાઈ આવ્યા છે. તે જ રીતે 7 તાલુકા પંચાયતોમાં પણ પાર્ટીએ જે મેન્ડેટ આપેલા એ પ્રમાણે ઉમેદવારો પ્રમુખ અને ઉપપ્રમુખ તરીકે ચૂંટાઈ આવેલા છે. બિનહરી તલોદ નગરપાલિકા અને પ્રાચીન નગરપાલિકામાં વિવાદ જોવા મળે છે, તલોદમાં કેવી રીતે અને પ્રાચીનમાં કેવી રીતે? તલોદના તાલુકા પંચાયતમાં પાર્ટીએ જે મેન્ડેટ આપેલા એ ઉમેદવારે ફોર્મ ન ભરતા અમારા પેનલમાં બીજા જે નામ સિલેક્ટ થયેલા ત્યાર પછી એ લોકોને મેન્ડેટ આપેલા અને આજે બિલકુલ નિર્વિઘ્ને એ પણ આજે ચૂંટાઈ આવેલા છે. પ્રાંતિજમાં પાર્ટીએ જે મેન્ડેટ આપેલા એની સામે 11 સભ્યોએ બળવો કરી અને એમને જે ઉમેદવાર ઊભા રાખેલા એ ઉમેદવારો આજે ચૂંટાઈ આવેલા છે. પાર્ટીની વિરુદ્ધમાં જઈ 11 લોકોએ સામે પક્ષને મતદાન કરેલ છે.
તો સાહેબ આજે 11 જણાએ બળવો કરીને જે મતદાન કર્યું છે, જે પ્રમુખ હતો, એની શું કઈ કાર્યવાહી શું થશે? હા, આવનારા સમયમાં એમને પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવામાં આવશે. 11 લોકોને.